નમસ્કાર, વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. અંબાલા ખાતે ફ્રાન્સથી બનીને આવેલા ખૂબ જ શક્તિશાળી ફાઇટર પ્લેન રાફેલ આજે ભારત આવી પહોંચ્યા છે. રાફેલ તેની તાકાત, તેની ખૂબી અને તેમજ તેની સાથે સાથે તેની પ્રાઇસ માટે પણ ખૂબ જ ચર્ચામાં રહ્યું છે. ત્યારે આપણે આજે રાફેલની સાથે સાથે ભારતીય વાયુસેના અને તેમના વિમાનો વિશે ચર્ચા કરીશું. ભારતીય વાયુસેના, જે ભારતીય શસ્ત્ર સેનાનો મહત્વપૂર્ણ અંગ જણાય છે, તે વાયુયુદ્ધ અને વાયુ સુરક્ષા માટે જાણીતું છે. તેની સ્થાપના 8 ઓક્ટોબર 1932 રોજ થઈ હતી. આઝાદી મળતા પહેલાં તે રોયલ ઇન્ડિયન એરફોર્સના નામે પ્રખ્યાત હતું. અને તેને 1940ના બીજા વિશ્વયુદ્ધમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. ભારતને 200 વર્ષ બાદ જ્યારે અંગ્રેજો પાસેથી આઝાદી મેળવી ત્યારે રોયલ શબ્દ કાઢીને તેનું નામ ઇન્ડિયન એરફોર્સ રાખી દીધું હતું. પાકિસ્તાન સાથે 4 યુદ્ધ અને ચીન સાથે 1 યુદ્ધમાં ભારતીય વાયુસેના ઘણું યોગદાન આપ્યું હતું. ઘણા મિશનને અંજામ પણ આપ્યો છે, જેમ કે ઓપરેશન વિજય, ઓપરેશન મેઘદૂત, ઓપરેશન કેક્ટસ અને ઓપરેશન પુલમાઈ. ભારતના રાષ્ટ્રપતિ ભારતીય વાયુસેનામાં કમાન્ડર ઇન ચીફના રૂપે કાર્ય ભજવે છે. 2006ના આંકડા પ્રમાણે ભારતીય વાયુસેનામાં કુલ 1,70,000 જવાન છે. 1,340 લડાકુ વિમાન છે, જે આ સમગ્ર દુનિયામાં સૌથી વિશાળ વાયુસેનામાં આપણા દેશને ચોથા સ્થળે મૂકે છે. સૌથી પહેલા સ્થળે આવે છે સુખોઈ 30. સુખોઈ 30ની ગતિ 2,120 કિલોમીટર પર અવરની છે. તે ભારતીય વાયુસેનાને 2004માં જોડાયું હતું. બીજા સ્થળે આવે છે મિરાજ 2000. મિરાજ 2000ની ગતિ 2,495 કિલોમીટર પર આરની હતી. તે જાન્યુઆરી 1986માં ભારતીય વાયુસેનાને જોડાયું હતું. ત્રીજા સ્થળે આવે છે જેગુઆર. જેગુઆર એ એક એંગ્લો ફ્રેન્ચ જેટ છે. તેનો નંબર 543 છે અને રેન્જ 3,524 કિલોમીટર પર આરની છે. તે ભારત પાસે 8 સપ્ટેમ્બર 1968 આવ્યું હતું. ચોથા સ્થળે છે મિગ 29. મિગ 29, જે આમ ભાષામાં મિગ 29ના નામે પ્રખ્યાત હતું, તેની પહેલી ઉડાન 6 ઓક્ટોબર 1977 ભરી હતી અને તેની ગતિ 2,400 કિલોમીટર પર આર હતી. પાંચમા સ્થળે છે મિગ 21. મિકોયાન ગુરેવિચ મિગ 21, જે મિગ 21 તરીકે જણાય છે. પહેલી ઉડાન મિકોયાન ગુરેવિચે 1955 ભરી હતી અને તેની ગતિ 2,229 કિલોમીટર્સ પર અવરની હતી. છઠ્ઠા સ્થળે છે તેજસ. HAL તેજસ એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ, HAL તેજસ, જે 4th જનરેશન ફાઇટર પ્લેન તરીકે ઓળખાય છે, તેણે પોતાની પહેલી ઉડાન 4th જાન્યુઆરી 2001 ભરી હતી અને તેને ગતિ 2,205 કિલોમીટર્સ પર આરની હતી. કોઈ પણ દેશની સૈન્ય તાકાત તેની વાયુસેના નક્કી કરે છે. જ્યારે ભારત તેની સૈન્ય તાકાત અને સૈનિકોના જોશ અને ઉત્સાહથી મેદાનમાં ઉતરે છે. આજે રાફેલના આવવાથી આ જોશમાં પણ ઘણો વધારો જોવા મળ્યો છે.